જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ ભીમ એપ લોન્ચ કરી, પરંતુ હજુ સુધી પણ ઘણા લોકોને ભીમ એપ વિશે પૂરતી માહિતી મળી શકી છે. તો બીજી બાજુ ભીમ એપને લઈને અનેક સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે. એક નજર કરીએ કે શું છે આ ભીમ એપ અને એક ક્લિકથી કઈ રીતે તમારી મુશ્કેલીઓનો હલ આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધાર કાર્ડ આધારિત મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન ભીમ એપ લોન્ચ કરી અને આ સાથે જ ડિજિટલ પેમેન્ટમાં એક નવો અધ્યાય શરૂ થયો. ભીમ એટલે કે ભારત ઇન્ટરફેસ ફોર મની. આ એપ યુપીઆઈ અને યુએસએસડીનું નવું વર્ઝન છે. 30 ડિસેમ્બરના રોજ ભીમ એપ લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ભીમ એપ આગામી દિવસોમાં દેશના ગરીબ તબક્કાને મજબૂત બનાવશે. ये जो मैं डिजिटल पेमेंट की बात करता हूं वो कैसा रिवॉल्यूशन लाएगा, और जब ये भीम सामान्य नहीं है, आपके परिवार की वो आर्थिक महासत्ता बनने वाला है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે ભીમ એપ લોન્ચ કરી. ત્યારે કેવી રીતે ભીમ એપનો ઉપયોગ કરવો હવે તેના પર કરીએ એક નજર. સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ભીમ એપ ડાઉનલોડ કરવાનું રહેશે. જો કે ભીમ કીવર્ડ નાખ્યા બાદ ભીમ નામથી ઘણા લોગો આવશે, પરંતુ તમારે યોગ્ય એપ સિલેક્ટ કરવાનું રહેશે. એપ ડાઉનલોડ થયા બાદ તમારે ભાષા પસંદ કરવાની રહેશે, જે બાદ તમારા બેંક સાથે કનેક્ટ હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. નંબર સિલેક્ટ થતા જ તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થશે, જે બાદ તમારે એક પાસવર્ડ નાખવાનો રહેશે, જે તમારા ભીમ એપ માટેનો પાસવર્ડ રહેશે. ફરીથી કન્ફર્મ કરવા માટે તમારે એ જ પાસવર્ડ નાખવો પડશે. હવે આગળના સ્ટેપમાં તમારે બેંક સિલેક્ટ કરવાની રહેશે, જે બેંક સાથે તમારો મોબાઈલ નંબર કનેક્ટ છે, જે બાદ તમારે યુપીઆઈ પિન જનરેટ કરવાનો રહેશે. જો કે ઘણીવાર તમારા બેંક એકાઉન્ટ સાથે યુપીઆઈ પિન પહેલાથી જ જનરેટ થતો હોય છે, અને આખરે બેંક સિલેક્ટ કર્યા બાદ તમારી ભીમ એપ તૈયાર હશે. ભીમ એપનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હોવો જોઈએ, જે નંબરને ભીમ એપ વેરીફાઈ કરી લેશે. ત્યારબાદ ભીમ એપ તમારા રૂપિયાના વ્યવહાર કરવા માટે તૈયાર થઈ જશે. હવે એક નજર કરીએ કે ભીમ એપ દ્વારા કઈ રીતે રૂપિયા મોકલી શકાય. તમે કોઈને ભી પૈસા મોકલવા હોય તો એમાં 3 સિમ્પલ સ્ટેપ્સ છે, સેન્ડ, રિસીવ અને સ્કેન કરીને. જેમ બીજી વોલેટ જે એપ્સ આવે છે, પેટીએમ છે, મોબીક્વિક છે, એવી રીતના એમાં ભી સ્કેનરનું ઓપ્શન આવેલું છે. તમને કોઈને સેન્ડ કરવી હોય મની તો એનું અકાઉન્ટ નંબર અને લાસ્ટમાં @ યુપીઆઈ લખવાનું રહેશે. એવી જ રીતે રિસીવમાં બી તમારે રિસીવ કરવી હોય મની તો મોબાઈલ નંબર અને લાસ્ટમાં @ યુપીઆઈ લખવું પડશે. સ્કેનર હોય તો તમે સ્કેન કરીને સ્કેન કરી શકો, પછી મોબાઈલ પેમેન્ટ જે છે સેન્ડ કે રિસીવ કરી શકો. ગવર્મેન્ટનું પ્લાન ફિંગર ટચનું બી આવવાનું છે, પણ એ અત્યારના આ વર્ઝનમાં નથી. આ વર્ઝન જે છે એ ફક્ત ને ફક્ત શરૂઆત સ્ટેજ માટે જ છે. એન્ડ્રોઇડના 4.1 વર્ઝન થી લઈને અને જે અત્યારના 7.1 જે આવ્યું છે ત્યાર સુધીના મોબાઈલમાં આ યુઝ કરી શકાય છે. ભીમ એપને કોઈ પણ મોબાઈલ ફોનથી યુએસએસડી કોડ *99# ડાયલ કરીને ઓપરેટ કરી શકાય છે. આ રીતે વગર ઇન્ટરનેટથી પણ કામ કરી શકાય છે. આ એપ દ્વારા તમે 24 કલાકમાં ઓછામાં ઓછા 10,000 અને વધુમાં વધુ 20,000 રૂપિયા સુધી વ્યવહાર કરી શકશો. એટલું જ નહીં, પરંતુ ભીમ એપ દ્વારા તમે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકાય છે. જો કે આ એપના અમુક જોખમ પણ હોય છે, જે તમારી મુશ્કેલી વધારી શકે છે, તો આ એપને ખૂબ જ સુરક્ષિત પણ માનવામાં આવે છે. ગ્રામીણ પંજામાં થોડું આમ તકલીફ આવશે એમને યુઝ કરવામાં, પણ જો કોઈનો માર્ગદર્શન મળે
તો આ યુઝ આરામથી કરી શકે છે આ એપ્લિકેશનને. સર્વર ડાઉન એટલે કે રજીસ્ટર કરવા માટે ઓટીપી આવે છે, પણ એ ઓટીપી અમુક વાર 5 મિનિટ બી લાગે છે, અડધો કલાક બી લાગે છે, અને અમુક વાર આવતું નથી. તો આ એક સુધારાની અત્યંત જરૂર છે. આમ ભીમ એપ્લિકેશનને લોન્ચ કરીને મોદી સરકાર એ ગરીબ વર્ગને પણ કેશલેસ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરી રહ્યા. આમ ભીમ એપથી સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી વ્યવહાર કરી શકશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દેશમાં કેશલેસના